आप जे दृश्य जोई रह्या छो आ दृश्य छे गीर सोमनाथ जिल्लाना सूत्रपाड़ाना लोढ़वा गामना ज्यां गामना खेडूतो अने खेडूत आगेवानोनी एक बैठक मळी छे। मगफळीना भावने लईने गामना खेडूतोनी एक महत्वनी बैठक मळी हती जेमां खेडूतोए निर्णय कर्यो छे के 22,000 नीचे 20 मण मगफळी न आपवी। एटलू ज नहीं, जो कोई वेपारी 22,000 नीचे मगफळी खरीदी करे तो कांटा जप्त करी लेवा, जेने लई वेपारियों में हड़कंप मच्यो छे। लोढ़वा गामना खेडूतोने मळेली बैठक में प्रथम खेडूतोए एक वीघा मगफळीने वाववानी लई लणना सुधी केटलो खर्च आवे तेनुं गणित कर्युं, जेमां एक वीघा मगफळीने लगभग 19,000 रुपयानो खर्च थाय तेनी सामे खेडूतोने पूरतुं वर्तळ मळतुं न होवानो खेडूतोए आरोप लगाव्यो छे। खेडूतोनी बैठकमां मात्र मगफळी ज नहीं पण घऊंना पाकनुं पण गणित करवामां आव्युं हतुं। एक वीघो घऊं वाववानी लईने लणवा सुधीनो खर्च 1,000 थतो होवानुं ખેડૂતોનું કહેવું છે, જેને લઈને લોઢવા ગામના ખેડૂતોએ મગફળી 22,000માં જ આપવાનું નક્કી કર્યું છે। લોઢવા ગામમાં આખી ગ્રામ પંચાયતની મોટી અને ગામના મુખ્ય આગેવાનો ભેગા થયા હતા અને ગામના ખેડૂતો ભેગા થયા હતા, ત્યારે એવું નક્કી કર્યું કે આમાં તો આપણે કંઈ મળતું નથી, આ લોકો 19,000 ને 19,500 ને આપે તો ખેડૂતને કાંઈ વળતું નથી। અત્યારે મોંઘવારી બહુ છે, પેટ્રોલના દામ પણ વધી ગયા, ખેડૂતને કોઈ સબસિડી નથી મળતી ડીઝલની કે કોઈ, તો ખેડૂતને હવે શું કરવાનું? ખેડૂત તો જગતનો તાજ છે, તો ગામ લોકોએ નક્કી કર્યું કે આ વસેટિયાઓ આવે વેપારી, સરકારનું વિઝન સારું છે કે સરકારને 2022માં નરેન્દ્રભાઈ અને અહીંના અમારા ભૂપેન્દ્ર પટેલ અને અમારા સીઆર પાટીલ સાહેબને આ બધાએ નક્કી કર્યું કે ખેડૂતને સારી આવક થાય એવું કરવું છે, પણ અહીંના લોકલ વસેટિયાઓ ડાઉન કરે ખેડૂતને, એ 22,200 નક્કી કર્યા તો આ લોકો 18,000 ને 19,000માં, તો આમાં સરકારને પગલાં લેવા જોઈએ કે આવા વેપારીઓને એની પર દંડાત્મક પગલાં લેવા જોઈએ, કડક કાર્યવાહી કરવી જોઈએ કે ખેડૂતને 22,200 નક્કી કર્યા તો એનાથી તો ઓછા મળવા જ ન જોઈએ, 22,200થી તો ઓછા મળવા ન જોઈએ, અને એ માટે નક્કી કર્યું કે કોઈ પણ વેપારી અહીં 22,000 રૂપિયા ઓછા કોઈને ન આપે, 22,000થી ઉપર લાઇનના ભાવ 27,000 સાડા 27,000 ભાવ છે અત્યારે, માર્કેટિંગ યાર્ડમાં જાય છે તો ત્યાં પણ 27,000 રૂપિયા ભાવ આવે છે, તો વેપારીઓ આવે છે હવે ખરીદી કરવા? નહીં, કાલના વેપારીઓને કડક ફોનમાં સૂચના આપી કે આ આવશો તો તમારા જે કાંટા તગારા જે હશે અમે કેસઅપ કરી લેશું, નાના માણસો તો ગરીબ માણસો હોય એને પૈસાની જરૂર હોતી હોય છે, એટલે 17,000 આપે તો કે મૂળ ગેમેળગું આવે તો એની ઉપર માગણું ન થાય, એનું કોઈ વ્યાજ ન થાય, એના માટે ખેડૂત બેસતો હોય છે, ગરીબ ખેડૂત તો શું કરવાનો, એને મજૂરી ઘેર રોજ આટા મારતા હોય છે, એટલા માટે સવાલ છે, મતલબ મગફળી પડલી હોય અથવા નબળી હોય તો? નબળી મગફળી એ વાત સાચી છે, ગવર્મેન્ટે મગફળી તો એનું પિલાણી થાય છે સૂકવીને, એટલે સૂકવી દે એટલે સારી ગુણવત્તા થઈ જાય છે, અત્યારે ઉતારા 48 ને 50 ના ઉતારા છે સારી ગુણવત્તા, તેલ મિનરલો એ તેલ કાઢે તો એમાં એને 3,200 રૂપિયા અત્યારે બજારમાં ડબ્બો છે, તો એ પાસે 10 ડબ્બા નીકળે તો 32,000 ભાવ હોવો જોઈએ। લોઢવા ગામમાં મગફળીની સસ્તા ભાવે ખરીદી કરવા આવેલા વેપારીઓને ગામ લોકોએ ભગાવી મૂક્યા હતા। બીજી તરફ ગામના ખેડૂતોએ રાજ્યના તમામ ખેડૂતોને એક થવા અને સસ્તા ભાવે મગફળી ન આપવા આહવાન કર્યું છે। જો દરેક ગામમાં આવી રીતે આગળ આવી નિયમો બનાવે તો ચોક્કસ ખેડૂતોને લૂંટતાપ બંધ થાય વેપારીઓ। મારું નામ હીરાભાઈ આજાભાઈ સોલંકી, ગામ લોઢવા ખેડૂત છું, હું એક ખેડૂત છું, નાનો ખેડૂત છું। આ બિયારણ અમે જ્યારે ખેતર તૈયાર કરીએ અને ખાલી બિયારણ જ વાવીએ ત્યારે અમને 4,600 રૂપિયાનો ખર્ચો આવે, ત્યારબાદ એનો જે પાયાનું ખાતર એનો 600 રૂપિયાનો ખર્ચો એક વીઘામાં એટલો ખર્ચો આવે છે, વાવવાની મજૂરી 500 રૂપિયા લાગે અને ખાતર નાખવાના જે મજૂર હોય એ અમે વીઘે હિસાબ કરીએ તો 400 રૂપિયા લાગે અને હાથે હાંકવાનું 1,000 રૂપિયા લાગે અને નેદામણ ખર્ચ અમને 3,200થી વધારે લાગે, પછી માટી ઉપાડવાના અટાણે અમારે અહીંયા જે મજૂરનો ભાવ છે એ 2,000 રૂપિયા વીકે, એમાં ખાલી એને પાતરા કાઢ દેવાના અને ફેસરમાં કાઢ દેવાની, બાકીનો જે ખર્ચ છે એ તો ઓલેટ છે, ત્યારબાદ દવા સાટવી 1,000 રૂપિયાનો ખર્ચ એ આવે, ફેસરનો 1,000 રૂપિયા છે, પછી એને હુયા હાંકવાના 500 રૂપિયા છે અને પાણી પાવાનો ખર્ચ 1,500 રૂપિયા છે, ત્યારે વીજળી બિલ અમે 3,200 રૂપિયા ભરીએ છીએ। બ્યુરો રિપોર્ટ, D9 ન્યૂઝ। અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ।